એકાંકી નાટક ન કહેલી વાત ઉર્ફે સાવ અમારી જાત અલગ છે. મમ્મી પપ્પા
મારે તમને એક વાત કહેવાની છે. હું લગ્ન કરીને આવ્યો છું. મારે આ વાત તમને કોની સાથે? પપ્પા કોની સાથે? ત્યાં જ બોલે છે. ખબર દાદ એક મિનિટ રૂમ માંડી છે તો. પણ દિવાકર કોઈ સોચે નહીં, બોલે કોઈ જ નહીં. આની સાથે લગ્ન કર્યા તે? હા પપ્પા. એક મુસલમાન છોકરી સાથે? હા. આનું નામ આયશા છે. અમારા નું નામ પણ નથી સાંભળ્યું પપ્પા. ઇનફ. આજથી અત્યારથી આ દિવાકર જોશીના સાત ખાનદાનના સાત જન્મ સુધીના તારી સાથેના તમામ સંબંધ ખતમ. આ દિવાકર જોશીનું મરતું તારા ખભાને અડ્યા વિના બસાડે જશે. મારી ચિતાને કેટલી અગ્નિ આપશે. તારી ચિતાને પણ. અને અને આવીને બેસતો મારા શરીરને અટકે બ્રત. અને અને તો મારા રોહિતને અપડાવ્યું છે. એટલા બકરાના માસ ના લોચા ને ખાલી આવ્યો એક વાર માફ પણ કરા. પણ એક જૂતા માસ ના લોચા ને લઈ આવ્યો. દિવાકર માં માં એક મુસલમાન દુખીનો હાથ પકડીને ભૂલી ગયો કે બાણોના રણકણમાં મારો ભાઈ અને એનો કાકો કપાઈ મર્યો. કાકાને આણે તો નહોતા મારી નાખ્યાને તો મસ્જિદ તોડો. પણ મારો ભાઈ નતો ગયો. જીવો હું મરી ગયો તો મારા માટે ખબરદાર નહીં. જોઈને મને રડી શકો. હું પણ મરી ગયો. મારા ધર્મની આડે કોઈ નહીં આવે. મારા બાપ દાદાએ બહારનું પાણી પણ નથી પીધું. જવાબદારી માટે બંધ. અને આપણે અહીં જ રહેવાના છીએ. ભલે જે થવાનું હોય તે થાય. કોણ છે
મારા ફૂટબોલ ચાલ ક્યાં છે ફરી ક્યાં છે આજે તો ભાડી ગયા તું યા અંકલ બહુત ગુસ્સા કરતે હો આપ બચ્ચે લોગ હૈ ખેલ રહે હૈ અબ 50 લાખ લોગો કે બીચ મે સિર્ફ 5 પ્લે ગ્રાઉન્ડ હૈ તો બચ્ચે ઇધર ભી ખેલેંગે તો કિધર ખેલેંગે આ તો ક્યા આંટી આપકી તબિયત કેસી હૈ વો અબ્દુલ ને બતાયા કે આપકે ભાવ મે દર્દ હૈ તો આટા લેને કે લિયે આપકો ઘંટી મે નહીં આને કા બોલ દેને કા વો અબ્દુલ આકે લે જાયેગા ઓય જરૂર નથી બચ્ચે લોગ હૈ બચ્ચે લોગ હૈ પાણી જોઈને મારા ઘરની નીચે રમે છે અબ એક બાર બચ્ચે ભી કોમવાદી હો સકતે યે ફૂટબોલ તો નહીં ના જો આપ પછી બોલ વાગ્યો છે તો સોરી બોલા ના જો આપ પછી બોલ વાગ્યો છે તો એ સોરી બોલા ના ફૂટબોલ લગા હે બમ નહીં પટા હે જાકે દેખો કશ્મીર મે ઉસ પાર સે બમ આતે હે જરા ઠંડે દિમાગ સે બાત કરને કા ક્યા નહીં તો ખિડકી બંધ રખને કા આઉટ જાતા હે ના इंग्लिश में बोलने से तो अंग्रेज लोग भी नहीं गए थे चलो बच्चे लोग आगे जाके खेलो अंकल अभी गुस्सा है छुरी मार देंगे क्या सुना है ये घर बेचने का है हमारा घर ही बात है पूरी कर अरे अंकल भाव बोलो ना अब कौन सेटिंग करवाता है ओ याकूब भाई ना वो आ घर मात्र हिंदू परिवार ने बेचिस बॉर्डर एरिया है अंकल ये तो हां अहमदाबाद में बॉर्डर क्या थी अभी 500 बॉर्डर है पूरे अहमदाबाद में कोई यहां नहीं आने वाला बकरी को कटना होता है कट जाती है चाहे उसकी बलि दी जाए या उसे कसाई काट दे आपके जाने के बाद या कोई भी रहने को आए आपको क्या फर्क पड़ना चाहिए हमारो घर छे कश्मीर नहीं मान जे करो से तो करिस अब तो यहां याकूब भाई रहने को आएंगे देखता हुआ कौन आता है जोयो जोयो गायत्री आ दिवाकर जोशी शू करशे ते सुलेमान नक्की करशे करावा लोकोनी वच्चे रहेवू तू घर वेचवानी तैयारी करो અને કેવાય સંસ્કાર
સંસ્કાર આને કહેવાય ધર્મ. આરતી બેટા કોઈ રહી શકે છે. અસલામ વાલેકુમ. વાલેકુમ. વો ઘર કી બાત થી ના આપકો એ ઘર વેચને કા હે ઓ યાકુબ ભાઈ સે કી વાત સમજાવવું પડશે તમને લોકોને. અમારા ગયા પછી આ ઘરમાં કોઈ હિન્દુ પરિવાર જ રહેવા આવશે નહીં આવે. ગુજરાતીમાં સમજાવું તમને. આ વિસ્તારમાં 4 મહિના કર્ફ્યુ હતો. કેટલા? 4. લોકો એકબીજાના ઘર બાળ્યા છે. 4 વર્ષમાં જેટલું ચપ્પુ શાકભાજી કાપવામાં વપરાય ને તેટલું જ માણસોને કાપવામાં વપરાયું છે. આ પહેલી વાર હું દિવાળીના દિવસે આ ઘરે નથી આવી શક્યો. કાક માકડીનું તેલ પુરાવો બોલતા બોલતા હું અભિષેક અને મોહલ્લાના બીજા બધા છોકરાઓ એકબીજાના ઘરે તેલ ઉઘરાવવા નીકળતા. તેવી જ રીતે પેટ્રોલ ઉઘરાવ્યું છે આ તોફાનો વખતે. 2 મહિના પગે ચાલીને નોકરીએ જઈશ પણ સામેવાળાનું ઘર તો બળવું જ જોઈએ. આ શેરી મોહલ્લાના છોકરાઓને ડાક્ટરીનું ભણ્યા વગર જ ખબર પડી ગઈ કે માણસના શરીરમાં આંતરડું ક્યાં હોય અને કેટલું લાંબુ હોય છે. આ 4 મહિના શાકભાજીની લારીઓ નથી આવી પણ પેલા દેશી બોમ્બની હોમ ડિલિવરી તો થઈ જ છે. હવે જો આ ઘર વેચાશે તો હિન્દુ પરિવાર રહેવા નહીં જ આવે. અને તમારા માટે તો એ જ સારું છે કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ. ક્યાંય જવાના નથી અમે. આતે મને બોલવા દો બાપુ. એ શું નામ છે તારું? સુલેમાન. કેટલી દલાલી મળવાની છે તારા ઘર વેચાય તો? 5,000 10,000 શું કરીશ આ 5-10,000 નું? બીડી પીશ, ચિકન ખાઈશ, બોમ્બ ખરીદીશ. દેખો મેં આપશે તે અમને ગુજરાતીમાં સમજાવ્યું ને, હવે હું તને તારી ભાષામાં સમજાવું છું. આરતી 4 મહિને યહાં પર કર્ફ્યુ થા. 4 મહિને ક્યા હો તે જાતે હો? દંગો કે ઇસ 4 મહિને ને હમારે 14,000 સાલો કે ઇતિહાસ કો બદલ કે રખ દિયા. એક ઇન્સાન કી આધી જલી હુઈ લાશ કો 25 બાર દેખાય હમને દિન મે. 20-22 સાલ કી મજદૂરી કે બાદ એક ઇન્સાન અપના ઘર બસા સકતા હૈ? ઉસ ઘર કો જલતા હુઆ દિખાયા થા ટીવી પે ઓર ઉસ લાઈવ ટેલિકાસ્ટ કો હમ સબને બેઠ કે દેખા. હમ સબકો પેટ્રોલ ડીઝલ દે સકતે પાણી નહીં. ક્યો આપ જાઈએ દિલાસે ઢૂંઢીએ બહાને ઢૂંઢીએ. ઓર એક વાત સુનિયે, જિસ તરહ તાલીએ ખાટ સે નહીં બચતી ઉસી તરફ બોર્ડર ભી એક હાથ સે નહીં બનતી. આપ જાઈએ. ગેટ આઉટ. એસા ક્યા દેખતે ગેટ આઉટ કોણ હોતા હૈ અંકલ. અબ તો આપકે લિયે અચ્છા હોગા કી અગલા ધંધા હોને સે પહેલે યે ઘર બેચ દો, ક્યોંકિ ઘર સલામત રહેગા તભી તો બેચ પાઓગે ના. ચાલતા હો સુલેમાન. બધું યાદ છે તને? અભી સાથે રમીને મોટો થયો તું, એની સાથે મને દાદી કહે અને રક્ષાબંધનમાં ટીની તને રાખડી બાંધે છે અને તું આ ઘરને બાળીશ? કોઈ નહીં સમજાવે આને. કોઈ નહીં. એ સામુ જો જા થાય કે કરલે. તમે લોકો જ્યારે ભેગા મળીને મારા ભાઈને માર્યો ત્યારે તું પણ હતો. નહીં થા મેં નહીં મારા મેને આપકે ભાઈ કો. નહીં હું મેં ખૂની. કુરાન પર હાથ રખકર કહે સકતા હું મેને આપકે ભાઈ કો નહીં મારા. નહીં હું મેં ખૂની. નહીં હું મેં ખૂની. નહીં મારે મેં. દિવાકર, અરુણને મારવામાં આ છોકરાનો હાથ ન હતો. પોલીસે પણ તેને છોડી દીધો છે. તમે જેની વાત કરો છો એ મારો ભાઈ હતો. તો મારો એ દીકરો હતો. સુલેમાન આપણા પગથે રમીને મોટો થયો છે. આપણી સામે ગાળો બોલે છે, બીડી પીએ છે અને મારો લાફો ખાઈને મારી જ તબિયત પૂછે છે. અને એ જ ધમકી આપે છે આપણા ઘર બાળી નાખવાની. Thank you.
એટલે નફરત તારા નામથી નહીં, તારી જાતથી છે. જાત તો ક્યારની એ બદલાઈ ગઈ. આયશા શેખમાંથી બની ગઈ આયશા અભિષેક જોશી. પડદો હટાવી લેવાથી લોહી થોડું બદલાવાનું છે. જને થોડી નાખવાથી નથી બદલાતું. આયશા નીકળી જા મારા ઘરમાંથી. મમ્મી મારે મમ્મી નથી, મરી ગઈ. પણ મારો ધર્મ કઈ રીતે બદલતી. પણ એક વાત કહું, મારો ધર્મ પણ મેં નફરત કરતા તો નથી શીખવતો. મારો ધર્મ પણ મેં સારા પાપ બનાવે છે, એક સારા માણસ બનાવે છે. અમે એક જ લાઈનમાં નમાઝ પઢનારા છીએ અને એક જ થાળીમાં જમનારા છીએ. પપ્પા અમે રડીએ છીએ ને ત્યારે અમારી આંખમાંથી આંસુ જ આવે છે. મમ્મી હું અહીં આવી હતી જૂઠું બોલીને, પણ જાઉં છું સાચું બોલીને. તમારી સાથે રહેવા આવી હતી, બહુ પ્રેમ કર્યો મેં તમને, અભિને પણ. પણ બસ હવે છેલ્લા શ્વાસ સુધી કોઈ નહીં. જે માણસે પોતાના ઘરડા મા બાપ અને તેના બાળકોને સાચવવાની જવાબદારી નથી લીધી ને, તે માણસ આજે ધર્મ સાચવવાની જવાબદારી જાતે જ પોતાના માથે લીધી છે, હાથમાં છરા અને તલવાર લઈને. તો ધર્મની રક્ષા કઈ રીતે થઈ શકે? એક મુસલમાન છોકરીનો હાથ હાથમાં પકડીને. અને અમે અમને ખબર પડી ગઈ છે આરતી જ આયશા છે. એ કમજાત છોકરી હતો. આ ધર્મ છે. ભાગી ગઈ. આ તલવાર નો ભાવ તારે કેમ તારી સાથે નથી? એ કમજાત ઇનફ કમજાત નથી. એ ભાગી નથી ગઈ, એ મને છોડીને ભાગી નથી. આ હાથ પકાવવા ત્યારે તે ક્યાંથી ખબર છે તમને? એ તમારી સાથે તમને સુખી રાખ્યા, તમારી ભૂલો સુધારી, તમારી સંભાળ લીધી. એ આયશા છે, મારી પત્ની આયશા. કમજાત નથી. એ બાળુના તોફાનમાં અરુણ કાકાને મારી નાખ્યા, કેટલા માણસોને જીવતા સળગાવી નાખ્યા. ક્યાં સુધી જુનૂન રાખવું આ? ક્યાં સુધી? કમાવા માટે દુબઈ ગયો, આયશા સાથે ઓળખાણ થયો, પ્રેમ થયો, લગ્ન કર્યા. તેણે મારા માટે પોતાનું ઘર છોડ્યું, પોતાનો દેશ છોડ્યો, ધર્મ છોડ્યો. અમે અહીં આવ્યા ત્યારે તમે તેને અંદર પણ ના આવવા દીધી. બસ ત્યારે મેં અહીંથી દૂર ચાલે જવાનું વિચાર્યું, ત્યારે એક જ ઘર યાદ આવ્યું, ભાનુ મામાનું ઘર. હું ને આયશા જામનગર ગયા. આયશા
છે મારી પત્ની, મેં દુબઈ માં તેની સાથે લગ્ન કર્યા. તારા તો આરતી સાથે. ના બાપુ, અભી દોસ્ત છે તું મારો, તારું ઘર હું પાછું લાવી આપીશ. આરતી, પપ્પા તમને મોઢું જોવા પણ તૈયાર નથી. માણસ પર ભરોસો ના રહ્યો હોય તો મોઢું ક્યાંથી જોવે. અભી, સાપ પોતાના શરીરમાં રહેલા ઝેરથી મરતો નથી, પણ કોમવાદનું ઝેર ખતમ કરી નાખે છે માણસ. સંસ્કાર કોઈ ધર્મ કે જાતિના નથી હોતા. તમારું નામ? આયશા. આપકા નામ? આરતી. મારું નામ આરતી છે. મેરા નામ આરતી. આપસે મિલકર બહુત ખુશી હુઈ, તમને મળીને આનંદ થયો. ઇન્શા અલ્લાહ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઇન્શા અલ્લાહ. ક્યાં છે ટીની? બોલા થા ના મેને ખૂની નહીં હું, મેં નહીં માર આપકે ભાઈ કો, દેખ લો ઇસે લેકર આયા જિંદા, ઘર જલ ગયા મેરા, લેકિન ઇસે જિંદા લે આયા. અરુણ કાકા મરિયા નો ગુનેગાર મને ગણ્યો, બસ એ જ વાત નું ખુન્નસ હતું મને. મારે જાતે જ મારી જાતને નિર્દોષ સાબિત કરવાની હતી, તો લો આ કરી મેં મારી જાતને સાબિત. નહીં હું મેં ખૂની, નહીં મારા આપકે ભાઈ કો, નહીં મારા. કુમાર ભવન માધ્યમિક વિદ્યાલયનું વ્યસન કે સોચ